નમસ્કાર જી સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જે પરીક્ષા બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વાત કરીશું આ છે સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે સાટ જેમાં આપણે ટેટ હોય છે ટેટ ટુ હોય છે ટાટ હોય છે એ જ રીતે સ્પોર્ટને રિલેટેડ આ પરીક્ષા છે તે આપવામાં આવેલી છે આ પરીક્ષા પાસ કરનાર લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે અને જ્યારે તેની ભરતી થશે ત્યારે તેની ભરતી કરવામાં આવશે જે રીતે ટેટ ટાટમાં હોય છે તે રીતે જ રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસને યોગ્ય રીતે વિકાસ કરવા માટે શારીરિક શિક્ષણ તથા રમતગમતમાં રસરૂચિ વધારવા માટે તથા ભવિષ્યમાં યોજાનાર રાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓમાં ગુજરાતના વિદ્યાર્થીઓ વધુમાં વધુ સંખ્યામાં પ્રતિનિધિત્વ કરી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરે તેના માટે આ શિક્ષકોની ભરતી કરવામાં આવશે ખેલ અભિરુચિ કસોટી માટેનો કાર્યક્રમ છે તે જોઈએ તો જાહેરનામું પ્રસિદ્ધ ક્યારે થયું હતું ઓફિશિયલ નોટિફિકેશન છે તે તેર સાત બે હજાર ત્રેવીસના રોજ આપવામાં આવેલું ત્યારબાદ વર્તમાન પત્રોમાં જાહેરાત ચૌદ સાથે આપવામાં આવેલી હતી ઓનલાઈન રજીસ્ટ્રેશન ક્યાંથી ક્યાં સુધી તો ઓગણીસ સાત બે હજાર ત્રેવીસથી ચાર આઠ બે હજાર ત્રેવીસ સુધી આનું રજીસ્ટ્રેશન કરી શકાશે ઓગણીસ જુલાઈથી આઠ ઓક્ટોબર સુધી ફી ભરવા પાંચ પાંચ ઓક્ટોબર સુધી તમે ફી ભરી શકશો પરીક્ષાની તારીખ છે વીસ આઠ બે હજાર ત્રેવીસ વીસ આઠે આની પરીક્ષા લેવામાં આવશે એટલે જો તાત્કાલિક છે સા ચાર તારીખે આનો છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો અને પરીક્ષા છે તે વીસ તારીખે લેવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ કોઈપણ વિષયના પ્લસ સીપીઈડી ડીપીઈડી અથવા બીપીએડ કરેલું હોવું જોઈએ સીપીએડ ડીપીએડ અને બીપીએડ ત્રણમાંથી કોઈપણ કરેલું હોવું જોઈએ એના અથવામાં છે બીએ ઇન યોગા બીએ ઇન યોગા બી યોગા કરેલું હોય તો તમારે આ ન હોય તો પણ ચાલશે બી યોગા હોય તો પણ ચાલશે અને બીપી હોય તો પણ ચાલશે તો આ ચાર અહીં લાયકાત આપેલી છે અથવામાં કોઈ પણ એક લાયકાત હશે તમારે તો ચાલશે વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા અહીં પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પાંત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ તો એટલી વયમર્યાદા આપેલી છે એમાં છૂટછાટ પણ મળવાપાત્ર હોય છે તો જેને છૂટછાટ મળે છે એ પ્રમાણે છૂટછાટ મળશે વાત કરીએ સિલેબસની તો કસોટીનું માળખું છે તે એમ સીક્યુ બે આ પરીક્ષા લેવામાં આવશે ચાર વિકલ્પો આપવામાં આવશે અને આમાં નેગેટિવ માર્કિંગ છે તે રાખવામાં આવેલું નથી ટોટલ સો પ્રશ્નોની આ હેતુલક્ષી પરીક્ષા લેવામાં આવશે અને નેવું મિનિટ એટલે કે દોઢ કલાકનો સમય છે તમને આપવામાં આવશે તમામ વિગતો અને તેના તમામ પ્રશ્નો ફરજિયાત કરવાના રહેશે અને તમામ વિભાગોનું એક જ પેપર રહેશે અલગ અલગ પેપર રહેશે નહીં જેમ ટાટમાં એક સળંગ પેપર હોય છે તે રીતે એક જ પેપર આપવામાં આવશે અહીં સિલેબસ આપેલો છે રમતગમત સાથે સંકળાયેલા જ્ઞાન આધારિત સિત્તેર પ્રશ્નો હશે સૌથી વધારે પ્રશ્નો રમતગમત સાથે સંકળાયેલા હશે જેની અંદર શારીરિક અને માનસિક વિકાસને લગતા પ્રશ્નો યોગ શારીરિક શિક્ષણ અને રમતગમત તે રમતો અંગેના નિયમોની જાણકારી રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદ સ્પર્ધાઓને લગતા પ્રશ્નો છે તે પૂછવામાં આવશે ટોટલ સિત્તેર માર્ક્સના સોમાંથી સિત્તેર માર્ક્સ ખેલકૂદના જ હશે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો એ વીસ ગુણના રહેશે જ્યારે સામાન્ય જ્ઞાન છે અથવા તો વર્તમાન પ્રવાહો તેના દસ ગુણ રહેશે સામાન્ય જ્ઞાન જીકે અને કરંટ અફેર્સના દસ ગુણ મળવાપાત્ર થશે આ પરીક્ષાનું સ્તર છે તે સ્નાતક કક્ષાનું રહેશે આ કસોટીનો ઉપરોક્ત અભ્યાસક્રમ છે તે પાઠ્યપુસ્તક મંડળ સરકારના જે પાઠ્યપુસ્તક આવે છે તેમાં ધોરણ છથી લઈ અને બારના યોગ્ય સ્વાસ્થ્ય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકો અને યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના વ્યાવસાયિક લાયકાતના અભ્યાસક્રમને આધારિત રહેશે કસોટીમાં ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવા હશે તો જ પાસ છે ઓછામાં ઓછા પચાસ ટકા એટલે પચાસ માર્ક્સ આવશે તો તમને સર્ટિફિકેટ મળશે પરીક્ષા ફી તો એસસી એસટી એસીબીસી પી એચ ઈડબ્લ્યુ એસ કેટેગરી માટે અઢીસો રૂપિયા ફી રાખવામાં આવેલી છે અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ત્રણસો પચાસ રૂપિયા ફી રાખવામાં આવેલી છે ફી તમે ઓનલાઈન ભરી શકો છો એટીએમ ડેબિટ કાર્ડથી પરીક્ષા કેન્દ્ર છે તે કેટલા લોકો ફોર્મ ભરે છે એની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે અને તે પરીક્ષા બોર્ડ નક્કી કરશે પ્રશ્નપત્રના માધ્યમ તો ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં પરીક્ષા લેવામાં આવશે જે વિદ્યાર્થી જે ફિલ્ડમાંથી આવતો હોય તે ભરી શકે ગુજરાતી હોય ઇંગ્લિશ હોય કે હિન્દી હોય ફોર્મ ભરવા માટે તમને અહીં વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો ડબલ્યુ 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 ડોટ એસ ઇ બી એક્ઝામ ડોટ ઓ ઓનલાઈન અરજી કરવાની રીત તમને આપેલી છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો ઓગણીસ સાત બે હજાર ત્રેવીસથી ચાર આઠ બે હજાર ત્રેવીસ સુધી આનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે આ ઓફિશિયલ નોટિફિકેશન હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અને વોટ્સઅપ ગ્રુપ પર પણ આપી દઈશ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આ હતી માહિતી તમારા મિત્રોમાં કે ફ્રેન્ડ સર્કલમાં જેને પણ લાગુ પડતું હોય લાયકાત હોય તે બધા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો અને શૈક્ષણિક ગ્રુપ જે આપણા છે બધા તેમાં પણ અવશ્ય શેર કરી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો આ પ્રકારના ઘણા બધા વિડીયો છે તે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે તમે જોઈ શકો છો